લાખ લાખ દીવડાની માંડવડી રે રંગ માંડવડી, લાખ લાખ દીવડાની માંડવડી રે રંગ માંડવડી, એ જાણે ધરતી ના ઢાડા બાજો રંગ રંગ માંડવડી, એ જાણે ધરતી ના ઢાડા બાજો રંગ રંગ માંડવડી. માં તારા આશીર્વાદ મને બોપણા સે, માં તારા આશીર્વાદ હિન્દુ ધર્મમાં સૌથી મોટામાં મોટો તહેવાર આખા દેશમાં ઉજવાતો હોય તો નવરાત્રિ છે. નવરાત્રિના નવ દિવસો ખૂબ આરાધના, માતાજીની આરાધના, ઉપાસના અને ભક્તિથી, ભાવથી લોકો ઉજવતા હોય છે. ખાસ કરીને ગુજરાતની અંદર રાસ અને ગરબાની આ દિવસોમાં ખૂબ જ જમાવટ હોય છે. અને અબતક ચેનલ આ જ્યારે આમાં યોજનાની અંદર ભાગ લઈ રહી છે ત્યારે અબતક ચેનલને પણ મારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું અને સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે નવરાત્રિના ચોથા નોરતામાં જ્યારે મને અબતક રજવાડીમાં ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો છે ત્યારે હું હર્ષની લાગણી અનુભવું છું અને ખૂબ જ સારું વાતાવરણ છે, પારિવારિક વાતાવરણ છે અને ખેલૈયાને ખૂબ જ આનંદ આવે છે. પારિવારિક માહોલ છે, ખૂબ જ સારો માહોલ છે. સ્કૂલમાં રજા રાખવી હોય તે રાખી શકે, એના કારણે આજે બાળકો અને યુવાનો ખૂબ સારી રીતે આ ઉત્સવને માણી શકે છે અને ખૂબ રમવામાં ઉત્સાહ ધરાવે છે. આ ઉત્સવ પ્રેમી પ્રજા માટે એક વિશેષ ગિફ્ટ કહેવાય. તો હું આ તકે અબતક ચેનલ અને અબતક રજવાડીને ધન્યવાદ પાઠવું છું. મારું નામ વેકરિયા જેનિશ છે. અને તને નવરાત્રિ શું કામ ગમે છે? મને અહીંયા બધા લોકો અને રમવાની બહુ જ મજા આવે છે તે માટે. અને તું નવરાત્રિમાં ગરબાને લઈને કેટલા દિવસ પહેલાથી પ્રેક્ટિસ કરે છે? 2 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અને આ વર્ષે આ બધું તો તૈયાર થઈને આવ્યો છે, એ આઈડિયા તને કેવી રીતના આવ્યો? આજે મારો જન્મદિવસ છે તે માટે આજે આ પહેરી આવ્યો છું. અને તને અહીંયા અબતક રજવાડીમાં આવું શું કામ ગમે છે? અહીંના બધા લોકો છે અને સારા છે અને એનો ગ્રાઉન્ડ પણ સારું છે અને સાઉન્ડ સિસ્ટમ પણ સારી છે એટલે. હા, જન્મદિવસની શુભકામના તને. થેન્ક યુ.